ફળોની સંખ્યા એ બધું જોયું. હવે આપણે અહીં મેં કોષ્ટક એટલે કે કોઠો દોરેલો છે, તો તમે પહેલા આપણે સૂચના જોઈશું. નીચેના કોષ્ટકમાં પાંચ વિદ્યાર્થીઓના ગણિતમાં મેળવેલ ગુણની વિગતના આધારે પ્રશ્નના જવાબ લખો. હવે બાળ મિત્રો, અહીંયા કેટલાક મેં બાળ એટલે કે વિદ્યાર્થીઓના મેં નામ લખ્યા છે. એમાં નામમાં છે ઉર્મી છે, ઉમંગ, ઉર્મી, ઉમંગ, નમન, નરેન અને નિશા. હવે આ વિદ્યાર્થીઓએ કોને ગણિતમાં કેટલા માર્ક્સ વધારે મેળવ્યા છે એના મેં નીચે માર્ક્સ લખ્યા છે. તો ઉમંગે 48 ગુણ મેળવ્યા છે, ઉર્મીએ 36 ગુણ મેળવ્યા છે, નમને 29 ગુણ મેળવ્યા છે અને નરેને 40 ગુણ મેળવ્યા છે અને નિશાએ 36 ગુણ મેળવ્યા છે. એટલે કે ગણિતના બીજગણિત વિષયમાં કોને કેટલા ગુણ મેળવ્યા એ અહીંયા આપણે કોઠામાં લખેલું છે. હવે આપણે આ કોઠો જોઈ એટલે કે આ કોષ્ટક જોઈશું અને નીચેના પ્રશ્નોના જવાબ લખીશું. હવે એમાં પહેલો પ્રશ્ન છે, સૌથી વધુ ગુણ કોણે મેળવ્યા છે, કેટલા? તો હવે આપણે આ કોઠામાં જોવાનું કે સૌથી વધારે ગુણ ગણિતમાં કોને મેળવ્યા છે. તો આપણે આ સંખ્યા જોઈશું. તો ઉમંગે 48, ઉર્મીએ 36, નમને 29, નરેને 40 અને નિશાએ 36. તો સૌથી વધારે ગુણ ઉમંગે મેળવ્યા છે, કેટલા? 48. તો આપણે પહેલા લખીશું ઉમંગે 48 ગુણ મેળવ્યા. તો ઉમંગનું નામ લખીશું અને પછી 48 ગુણ લખીશું. અહીંયા ગુણ 48 ગુણ. ચલો હવે બીજો પ્રશ્ન જોઈશું, સૌથી ઓછા ગુણ કોણે મેળવ્યા, કેટલા? તો હવે બાળ મિત્રો આપણે આમાં જોઈશું કે સૌથી ઓછા ગુણ કોણે મેળવ્યા છે. તો ઉમંગે 48, ઉર્મી 36, નમન 29, નરેશ 40, નિશા 36. તો સૌથી ઓછા કોને મેળવ્યા છે? નમને. તો નમને તો 29 જ મેળવ્યા છે. તો અહીંયા નમનનું નામ લખીશું. તો નમને 29 ગુણ. એ જ રીતે બાળમિત્રો અહીંયા ત્રીજો પ્રશ્ન જુઓ, સરખા ગુણ કોણે કોણે મેળવ્યા છે. તો હવે બાળમિત્રો અહીંયા ગણિતમાં એક સરખા ગુણ કોને કોને મેળવ્યા છે. તો આપણે કોષ્ટકમાં જોઈશું, ઉર્મીએ 36 મેળવ્યા છે અને નિશાએ 36 મેળવ્યા છે. તો બંને છોકરીઓએ સરખા ગુણ મેળવ્યા છે, કેટલા? 36. તો ઉર્મી અને નિશાનું નામ અહીંયા લખીશું. પ્રશ્નમાં જોઈશું પહેલા સરખા ગુણ કોણે કોણે મેળવ્યા છે. તો ઉર્મી અને નિશા. તો અહીંયા લખીશું ઉર્મી અને નિશા 36 ગુણ. હવે બાળ મિત્રો અહીંયા ચોથો પ્રશ્ન, ઉર્મી કરતા ઉમંગને કેટલા ગુણ વધારે છે. હવે આમાં પહેલા ઉર્મી, તો પહેલા ઉર્મીના ગુણ જોઈશું. તો ઉર્મીના ગુણ છે 36 અને ઉમંગના ગુણ છે 48. તો બાળ મિત્રો આમાં ઉર્મીએ 36 મેળવ્યા છે અને ઉમંગે 48 મેળવ્યા છે. તો આપણે આ બંનેને ગુણ વધારે જોવા માટે આપણે બાદબાકી કરવી પડશે. અને બાદબાકીમાં પહેલા આપણે કોના ગુણ લઈશું? બાદબાકીમાં પહેલા મોટી સંખ્યા ઉપર આવે તો જ આપણે બાદબાકીને દાખલો ગણી શકીએ. તો બાળમિત્રો ઉમંગના 48 છે, તો 48 માંથી આપણે ઉર્મીના ગુણ બાદ કરી દઈશું. એટલે કે 48 માંથી 36 બાદ કરીશું એટલે આપણને જવાબ મળી જાય. જુઓ ઉર્મી કરતા ઉમંગને કેટલા ગુણ વધારે છે? તો 48 ઓછા 36. તો બાળ મિત્રો જુઓ આપણે અહીંયા પહેલા આડો છે અને ઊભો શબ્દ બાદબાકી કરીશું. તો 48 ઓછા 36. ચલો 8 માંથી 6 બાદ કરો, 6 પછી 7, 8 કેટલા વધે? 2. અને 4 માંથી 3 બાદ કરીએ તો 1. તો 1. તો 48 માંથી 36 બાદ કર્યા તો 12 ગુણ રહ્યા. તો 12 ગુણ કોણે વધારે મેળવ્યા કહેવાય? તો 12 ગુણ ઉમંગે વધારે મેળવ્યા કહેવાય. હવે બાળ મિત્રો હવે અહીંયા જુઓ, નરેન કરતા નમનને કેટલા ગુણ ઓછા છે. હવે નરેનના ગુણ ક્યાં છે? પહેલા આપણે નરેનના ગુણ જોઈશું. તો નરેનના છે 40 અને નમનના કેટલા છે? 29. તો હવે નરેનના 40 છે અને નમનના 29 છે. તો આપણે નરેનના
40 ગુણમાંથી 29 ગુણ બાદ કરી દઈશું કેમ કે 40 મોટી સંખ્યા છે એમાંથી 29 બાદ કરીશું તો 40 ઓછા 29 ચલો બાદ મિત્રો આપણે પહેલા બાદબાકીના દસકા વાળા દાખલા જોઈ ગયા એમાં આપણે જોયું કે ઉપર નાની સંખ્યા હોય નીચે મોટી સંખ્યા હોય તો દસકો લેવો પડે તો ચલો અહીંયા 0 છે અહીંયા 9 છે તો બાજુમાં 4 ના કેટલા કરીશું તો 4 ના 3 અહીંયા 0 છે તો અહીંયાથી 10 લઈ અને આપણે અહીંયા 10 કો લીધો તો 10 માંથી 9 બાદ કરીએ તો કેટલા વધે 1 અને 3 માંથી 2 બાદ કરીએ તો કોણ 1 વધે તો હવે બાળ મિત્રો આ ઉભો ને બાદબાકી કર્યું એટલે રીતે આપણે અહીંયા આડો કરીશું તો 40 ઓછા 29 બરાબર કેટલા ગુણ વધારે 11 તો જુઓ પ્રશ્નમાં ફરીથી જોઈશું બાળ મિત્રો નરેન કરતા નમનને કેટલા ગુણ ઓછા છે તો નરેન કરતા નમનને 11 ગુણ ઓછા છે હવે અહીંયા જુઓ ઉમંગને નિશા કરતા કેટલા ગુણ વધારે છે તો ઉમંગને કેટલા છે 48 અને નિશાને 36 તો હવે આપણે ઉમંગને 48 છે તો ઉમંગના ગુણમાંથી નિશાના ગુણ બાદ કરીશું તો ઉમંગના 48 છે અને નિશાના 36 છે તો ઉમંગના 48 અને નિશાના કેટલા છે 36 તો 48 માંથી 36 બાદ કરીશું તો જુઓ બાળ મિત્રો હવે આપણે બાદબાકી કરીશું જો 48 ઓછા 36 તો 8 માંથી 6 બાદ કરીએ તો કેટલા વધે 2 અને 4 માંથી 3 બાદ કરીએ તો 1 તો અહીંયા 12 થયા તો ઉમંગને નિશા કરતા કેટલા ગુણ વધારે છે તો ઉમંગને નિશા કરતા 12 ગુણ વધારે છે હવે બાળ મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈશું ઉર્મીને નરેન કરતા કેટલા ગુણ ઓછા છે તો ઉર્મીના ગુણ જુઓ 36 અને નરેનના 40 તો ઉર્મીના ગુણમાં 36 એ નાની સંખ્યા છે અને અહીંયા 40 એ મોટી સંખ્યા છે તો બાળ મિત્રો આપણે આગળ જોયું કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય તો આપણે નરેનના ગુણમાંથી ઉર્મીના ગુણ બાદ કરીશું એટલે આનો જવાબ મળશે તો 40 ઓછા 36 તો જુઓ અહીંયા નાની સંખ્યા 36 છે તો બેટા આપણે પહેલા નરેનના ગુણ પહેલા લઈશું તો 40 ઓછા 36 તો આપણે પહેલા 40 ઓછા 36 કરીશું જુઓ તો અહીંયા 40 ઓછા 36 તો આગળ મેં તમને સમજાયું કે શૂન્ય નાની સંખ્યા છે 6 મોટી સંખ્યા છે તો ઉપર નાની સંખ્યા હોય અને નીચે મોટી સંખ્યા હોય તો દસકો લેવો પડે તો 4 ના 3 શૂન્ય ના 10 તો 10 માંથી 6 બાદ કરીશું 6 7 8 9 10 4 અને 3 માંથી 3 જાય તો 0 તો હવે ઉર્મીને નરેન કરતા કેટલા ગુણ ઓછા છે તો 4 ગુણ હવે બાળ મિત્રો આપણે આ કોઠા ઉપરથી પ્રશ્નોના જવાબ જોયા હવે બાળ મિત્રો આપણે નીચેના કોષ્ટકમાં ધોરણ 2 ના વિદ્યાર્થીઓને ગમતા વિષયની વિગત આપે છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખો હવે આમાં આપણે ગમતા ગણિતમાં કેટલા ગુણ મેળવ્યા કોને ગુણ વધુ મેળવ્યા એ આપણે જોયું હવે અહીંયા કયા બાળકને કયો વિષય ગમે છે એ વિશે જોઈશું તો વિષયો આપેલા છે ગણિત ગુજરાતી પર્યાવરણ અંગ્રેજી અને અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા છે તો ગણિત વિષય 14 વિદ્યાર્થીઓને ગમે છે ગુજરાતી વિષય 37 વિદ્યાર્થીઓને ગમે છે પર્યાવરણ વિષય 12 વિદ્યાર્થીઓને ગમે છે અને અંગ્રેજી વિષય 29 વિદ્યાર્થીઓને ગમે છે તો બાળ મિત્રો આપણે આ કોષ્ટક જોઈશું અને નીચેના પ્રશ્નોના જવાબ લખીશું હવે જુઓ બાળ મિત્રો પહેલો પ્રશ્ન છે કયો વિષય સૌથી વધુ વિદ્યાર્થીઓને ગમે છે તો આપણે આમાં જોઈશું કે કયો વિષય સૌથી વધુ વિદ્યાર્થીઓને ગમે તો ગણિત 14 જણને ગમે ગુજરાતી 37 જણને પર્યાવરણ 12 અંગ્રેજી 29
37 વિદ્યાર્થીઓને ગમે છે. તો કયો વિષય સૌથી વધુ વિદ્યાર્થીઓને ગમે છે? તો લખવાનું ગુજરાતી. પછી કયો વિષય સૌથી ઓછો વિદ્યાર્થીઓને ગમે છે? તો આમાંથી ગણિત 14 જણને ગમે, ગુજરાતી 37 વિદ્યાર્થીને ગમે, પર્યાવરણ 12 વિદ્યાર્થીને ગમે અને અંગ્રેજી 29 વિદ્યાર્થીઓને ગમે. તો કયો વિષય સૌથી ઓછો ગમે વિદ્યાર્થીઓને? તો આમાં સંખ્યા કઈ ઓછી છે? 12. તો પર્યાવરણ વિષય સૌથી ઓછો ગમે. તો અહીંયા લખીશું પર્યાવરણ. હવે ગણિત કેટલા વિદ્યાર્થીઓને ગમે છે? તો ગણિત વિષય કેટલા વિદ્યાર્થીને ગમે છે? તો ગણિત વિષય 14 વિદ્યાર્થીને ગમે છે. તો આપણે લખીશું જવાબમાં 14. હવે ચોથો નંબર છે ગુજરાતી અને પર્યાવરણ કેટલા વિદ્યાર્થીઓને ગમે છે? તો ગુજરાતીમાં 37 છે અને પર્યાવરણમાં 12 છે. તો ગુજરાતી અને પર્યાવરણ આ બંને વિષયનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. તો ગુજરાતી, તો ગુજરાતીમાં 37 છે, તો 37 અને પર્યાવરણમાં 12 છે, તો 37 વત્તા 12 બરાબર. તો હવે આપણે અહીંયા એનો સરવાળો કરીશું. તો 37 ની અંદર 12 ઉમેરવાના, 37 વત્તા 12. તો 7 ની અંદર 2 ઉમેરવાના, મિત્રો 7 પછી 8 9. તો અહીંયા 9 લખીશું અને 3 ની અંદર 1 ઉમેરીએ તો 4. તો ગુજરાતી અને પર્યાવરણ, તો અહીંયા જવાબ આવશે 49. હવે બાળ મિત્રો અહીંયા જુઓ, ગણિત અને અંગ્રેજી કેટલા વિદ્યાર્થીઓને ગમે છે? તો ગણિતમાં 14 છે અને અંગ્રેજીમાં 29 છે. તો ગણિતના કેટલા બાળકોને ગમે? એ 14 અને અંગ્રેજી 29. તો બંને આપણે એનો સરવાળો કરીશું. તો 14 ની અંદર 29 ઉમેરી દઈશું, તો 14 વત્તા 29. જુઓ 4 ની અંદર 9 ઉમેરો, 4 5 6 7 8 9 10 11 12 13. તો બાળ મિત્રો 13 નો તગડો વધી આવી 1. 1 ની અંદર બીજા 1 ઉમેરે તો 1 ને 1 2. 2 ની અંદર બીજા 2 ઉમેરો તો 4. તો ગણિત અને અંગ્રેજી કેટલા વિદ્યાર્થીઓને ગમે છે? તો લખવાનું 43. તો 14 વત્તા 29 કરીશું, તો 14 વત્તા 29 બરાબર 43. હવે બાળ મિત્રો આપણે અહીં કેટલા વિદ્યાર્થીઓને કયો વિષય ગમે એ વિશે આપણે પ્રશ્નોના જવાબ જોયા અને આમાં કોષ્ટકમાં ગણિતમાં કેટલા ગુણ મેળવ્યા એ પ્રશ્નોના જવાબ જોયા. આપણે બાળ મિત્રો આ પ્રકરણ 15 માં કેટલી ચોટલીઓ છે એ વિશે આપણે ફળો જોયા, ફળો વિશેના પ્રશ્નોના જવાબ તમને કીધું કે તમે પુસ્તકમાં જોશો અને આપણે આ બધા કોષ્ટક ઉપરથી પ્રશ્નોના જવાબ જોયા. પછી બાળ મિત્રો આપણે પગરખા ઉપરથી કોને કેટલા નંબરના પગરખા હોય એ પણ મેં તમને થોડું સમજાવ્યું. અને બાળ મિત્રો હવે એ રીતે આપણે કયું બાળક કેટલું પાણી પીવે છે, ધારો કે આપણે એક બાળક હોય તો આખા દિવસમાં એક ઘણા બાળકોને પાણી વધારે પીવા જોઈતું હોય, ઘણા બાળકોને પાણી ઓછું પીવા જોઈતું હોય. તો બાળ મિત્રો તમે તમારા મિત્રો સાથે તમારા મિત્રો કોણ કેટલું પાણી પીવે છે, કેટલા ગ્લાસ પાણી પીવે છે એ વિશે પૂછજો અને મિત્રો સાથે ચર્ચા કરજો અને પુસ્તકમાં તેની ચર્ચા કરી અને એનો લખજો એ વિશે. એટલે બાળ મિત્રો હવે આપણે અહીં પ્રકરણ 15 કેટલી ચોટલી છે એ અહીં આપણે પૂરું કરીએ છીએ.